पालनपुर पालिका ना गेट आगळ ज आखरा युद्ध जामता लोकोमां भयनो माहोल सर्जायो। પાલનપુરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। પાલનપુર પાલિકાના ગેટ આગળ જ જામ્યું આખલા યુદ્ધ। ભરબજારે શાક માર્કેટ પાસે આખલા યુદ્ધે ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। પાલિકાની નાક નીચે જ રખડતા ઢોરોનો આતંક તેમ છતાં પણ તંત્ર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। રખડતા ઢોરોના કારણે અનેક લોકો અનેક વાર ઇજાગ્રસ્ત થયા છે। ત્યારે બનાસકાંઠામાં પાલનપુર ધાનેરા થરાદ દિયોદર અને ડીસામાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। અંબાજીથી માર્બલ ભરીને જતી એક ટ્રક ઘાટીમાં પલટી હોવાની ઘટના સામે આવી છે। માર્બલ ભરેલ ટ્રકે પલટી મારી દેતા ટ્રકમાં આગ લાગવાની ઘટના બનવા પામી। આગ લાગતા ટ્રકમાં બેઠેલ એક વ્યક્તિનું મોત નિપજ્યું। અંબાજીથી આબુ રોડ પાસે શીતળા માતાની ઘાટી પાસેની આ ઘટના સામે આવી છે। અંબાજીથી માર્બલ ભરીને જતી ટ્રક ઘાટીમાં પલટી, ત્યારે આગ લાગ્યોનો મેસેજ મળતાની સાથે જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલે સ્થાનિકોએ અંબાજી પોલીસને જાણ કરી હતી। નિહારિકા ફોટો સોસાયટી અમદાવાદના નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના 22 ફોટોગ્રાફરોની ટીમે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી। ગુજરાતની સૌથી જૂની સુપ્રસિદ્ધ નિહારિકા ફોટો સોસાયટી અમદાવાદના નેશનલ ઇન્ટરનેશનલ લેવલના 22 ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પધારતા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ વહીવટી તંત્ર વતી આવકારી તેમનું સ્વાગત કર્યું હતું। દાંતા વિસ્તારમાં ફોટોગ્રાફી કરી આ ટીમે અંબાજી ખાતે જગત જનની માં અંબાને ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી। બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ દાંતા મહારાજા શ્રી પરમવીર સિંહજી મહારાજ અને શ્રી પ્રભુજી રાઠોડના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા વસંતના વધામણા કાર્યક્રમ અંતર્ગત આ ફોટોગ્રાફરોની આ ટીમ તારીખ 18 અને 19 એમ બે દિવસ દાંતા અંબાજીના વિસ્તારની ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી કરી અને દેશ અને દુનિયા સમક્ષ મૂકવાના પ્રયાસો કરશે। દાંતા અંબાજી વિસ્તારની અદ્ભુત ફોટો ગેલેરી તૈયાર કરવા માટે નિહારિકા ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી હતી। તેમ આ સંસ્થાના પ્રમુખ શ્રી વ્રજ મિસ્ત્રી અને સંયોજક અહેમદ હાડાએ જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાનો ચર્ચાસ્પદ બનેલો વિકાસ નકશો અગાઉ ક્ષતિગ્રસ્ત લઈને બે વાર ગાંધીનગરથી પરત ફર્યા બાદ આ વિકાસ નકશાની પૂર્તતા કરવા ફરી એક વાર પાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક મળી હતી। જોકે કેટલાક મુદ્દાઓને લઈ આ બેઠકને મુલતવી રખાઈ છે, પરંતુ પાલિકામાં વધુ એક વખત આ વિકાસ નકશાની બેઠક મળતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકામાં વિકાસ નકશાનો મુદ્દો છેલ્લા કેટલાય વર્ષોથી લટકતી તલવાર જેવી સ્થિતિમાં છે। પાલિકામાં અનેક પ્રમુખ બદલાયા, અનેક ટીવી ચેરમેનો બદલાયા, તેમ છતાં આ વિકાસ નકશાના વિવાદનો અંત નથી આવી રહ્યો। અગાઉ તૈયાર થયેલા વિકાસ નકશામાં બિલ્ડર લોબીને ફાયદો કરાવવા શહેરના કેટલાક વિસ્તારોને ગ્રીન બેલ્ટમાં જોડતા અનેક ખેડૂતોની જમીન કપાતી હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા।
જો કે તે સમયે આ વિકાસ નકશાને ટીપી કમિટીમાં મૂક્યા વિના તેને મંજૂર કરવા ગાંધીનગર મોકલી દેવામાં આવ્યો હોવાના પણ આક્ષેપો ઉઠતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પરંતુ આ વિકાસ નકશો એ જ લીલા તોરણિયા પાલિકામાં પરત ફર્યો હતો. ત્યારે વધુ એક વખત આ વિકાસ નકશો મંજૂર કરવા પાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની ચેમ્બરમાં એક ટીપી કમિટીની બેઠક મળી હતી. જો કે અનેક ચર્ચાઓ થયા બાદ શહેરના વિકાસને લગતા એક બે મુદ્દાની ચર્ચા મુલતવી રખાઈ હતી. જો કે પાલિકામાં વધુ એક વખત વિકાસ નકશાને લઈ ટીપી કમિટીની બેઠક મળતા ફરી આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને લોકો આક્ષેપો પણ કરી રહ્યા છે કે શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસ માટે જે આયોજન કરવું જોઈએ તે થયું નથી. જો કે પાલિકાના સત્તાધીશો ફક્ત પોતાના હિત માટે આ વિકાસ નકશો તૈયાર કરતા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા તૈયાર કરેલો વિવાદિત નકશો ગાંધીનગરની વડી કચેરીઓમાં પહોંચે છે કે કેમ, અને પહોંચે તો મંજૂર થાય છે કે કેમ, તે તો હવે જોવાનું રહ્યું. વિકાસ નકશો જે આ લોકોએ ત્રીજી વખત પાછું આવ્યું છે અને વારંવાર પાછું આવે છે એનું કારણ એ છે કે આ લોકોએ વિકાસ નકશાનો કોઈ પણ જાતનો અભ્યાસ કર્યા વગર અને પાલનપુરનો વિકાસ ન થાય અને રૂંધાય એ ટાઈપનો એમનો પ્લાનિંગ છે અને ફક્ત ને ફક્ત બિલ્ડર લોબીના હિત માટે વિકાસ નકશો બનાવે છે જે આખા શહેરની અંદર જુદા જુદા ઝોન અથવા તો કોમર્શિયલ એરિયા કે જુદા જુદા ભાવ રાખ્યા વગર 1250 રૂપિયા દરેક જગ્યાને એક જ ભાવ રાખવામાં આવ્યા છે તે ખરેખર ગેરવ્યાજબી છે અને ગેરકાયદેસર છે. હવે વિકાસ નકશામાં જે નવા ડીપી રોડ એ લોકોએ મૂક્યા છે એની અંદર બાંધકામ અમુકનો મકાનોના થયેલા છે એ શક્ય જ નથી કે એ ચાલુ રહી શકે કે ડીપી રોડ એ બની શકે ત્યાં. અને જે જૂના ડીપી રોડ છે એમાં જે જરૂર મુજબ એમને પૈસા લઈને કાં તો નાના કરી નાખ્યા છે અથવા મોટા કરી નાખ્યા છે જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. જ્યાં સુધી આ લોકો અડેધડ બધું કાર્યક્રમ કરે છે ત્યાં સુધી વિકાસ નકશો કોઈ ઓફિસરોના હાથમાં હશે ત્યાં સુધી મંજૂર નહીં થાય, પણ રાજકીય દબાણ આવશે તો કદાચ મંજૂર થઈ શકે છે. વિકાસ નકશાને લઈને જે બેઠક હતી એ નકશામાં એવું હતું કે સરકારમાં અગાઉ કમિટીમાં મૂક્યા પહેલાં પણ સમજથી સાદર કરવામાં આવેલો હતો. સરકારે કહ્યું કે સ્ટેજવાર તમે મોકલો, પહેલાં કમિટીમાં લઈ લો, કમિટીમાંથી તમે સામાન્ય સભામાં મંજૂર કરી અને એને સરકારમાં સાદર કરો અને જે દિવસે સરકારમાં સાદર થાય એ જ દિવસે વિકાસ નકશો પ્રસિદ્ધ થઈ જાય. એટલે આજે આપણે ટીપી કમિટીમાં એને મૂક્યો હતો એટલે એમને હજુ એક બે વિચારણા ચર્ચા વિચારણા છે એક બે વિસ્તારો બાબતની કે એક બે રોડ બાબતની.
અને મોટાભાગે અમે જે વિસ્તારમાં આઉટર બ્રોડ જે ડીપી મૂક્યો છે, જે ખુલ્લા વિસ્તાર, ત્યાં અમે આશરે 24 મીટરથી 18 મીટર અને 12 મીટર સુધીના રોડ મૂક્યા છે, કે જેથી આવનારા ભવિષ્યમાં આ શહેરની પ્રજાને ટ્રાફિકની સમસ્યા ના થાય અને જે કોઈ વિકાસ થાય એમાં લોકો સુચારુરૂપથી પરિવહન વાહન વ્યવહાર થઈ શકે અને લોકોને જ્યારે અને એમાં ટીપી સ્કીમ મૂકીએ એટલે નગરપાલિકાને પોતાને જુદા જુદા વિકાસ કરવા માટેના રિઝર્વેશનના પ્લોટ મળે. આજે એ બાબતની ચર્ચા થઈ છે. હવે ડિટેલમાં એમની ચર્ચા વિચારણા હજુ પણ જે એમના ટીપી કમિટીના સભ્યો છે એ કરી લેશે અને પછી એમાં ફાઇનલ કરી લેશે. મોટાભાગે તો આજે જે નકશો રજૂ થયો છે એમાં કોઈ એવા કોઈ મોટા ખાસ ચેન્જીસ કંઈ છે નહીં, એકાદ બે ચેન્જીસ સિવાય. બરાબર, ગ્રીન બેલ્ટ ના, ગ્રીન બેલ્ટ જેવી આમાં કોઈ વસ્તુ છે નહીં. ઓવરઓલ તો ગ્રીન વિસ્તાર ઘણો બધો દૂર રહેશે આપણા ડીપીથી. આપણે અત્યારે હાલ ડીપીમાં મોટાભાગે ડેવલપમેન્ટને જ પ્રાધાન્ય આપ્યું છે એટલે અને પાછળથી પછી સરત ને તરત ટીપી સ્કીમ. અમીરગઢ તાલુકાના નાનકડા ગામના આર્મી મેને પોતાની 5 વર્ષની સર્વિસમાં અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં હાલમાં તેઓને દિલ્હી ખાતે બેસ્ટ અચીવમેન્ટ નેશનલ એવોર્ડ તથા ગોલ્ડ મેડલ મળતા અમીરગઢ અને તેમના ગામ નીચલા બંધનું તેઓએ ગૌરવ વધાર્યું છે. અમીરગઢના નાનકડા ગામ એવા નીચલા બંધમાં પ્રજાપતિ પરિવારમાં અત્યાર સુધીમાં 4 યુવકો આર્મીમાં જોડાઈ દેશ સેવા કરી રહ્યા છે, જેમાં જીતેન્દ્રકુમાર નરેશભાઈ પ્રજાપતિએ પિતાની રાહ અને તેઓથી મળેલ પ્રોત્સાહનથી 2018માં આર્મીમાં જોડાયા હતા. પિતાએ પોતાના પુત્રને દેશ સેવા માટે સૈનિક સ્કૂલમાં મોકલી યોગ્ય બનાવતા પિતાનો વિશ્વાસ પર ખરા ઉતરતા જીતેન્દ્રકુમારે આર્મીમાં પોતાની કાબિલિયતથી સિલેક્શન થયા હતા અને એટલી નાની ઉંમર અને ટૂંકી સર્વિસમાં અનેક એવોર્ડ મેળવ્યા. હાલમાં અમદાવાદ ખાતે 9 બટાલિયન આર્મ વિંગમાં ફરજ બજાવતા જીતેન્દ્રકુમારે વર્ષ 2022માં વીરતા પુરસ્કાર, ઉત્તર પ્રદેશમાં એથ્લેટિકમાં ગોલ્ડ મેડલ, અમદાવાદમાં આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ અને કમાન્ડોમાં મેરેથોન ક્વોલિફાઈ થઈ મેડલ મેળવેલ છે. આવી અનેક મેડલ રૂપી સિદ્ધિઓ મેળવી પોતાના પરિવાર અને ગામ અને દેશનું પણ નામ રોશન કર્યું છે. આર્મીમાં ટ્રેનિંગ આપવાની જવાબદારી નિભાવતા આ યુવાને હાલમાં જ દિલ્હી ખાતે ટ્રેનર માટે બેસ્ટ અચીવમેન્ટ એવોર્ડ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે, જ્યારે આગામી નેપાળ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ સિલેક્શન નંબર તથા દેશનું ગૌરવ વધારેલ છે. એક નાનકડા ગામના ખેડૂત પુત્રની આવી સિદ્ધિથી સમગ્ર પંથક ગૌરવ અનુભવે છે. નીચલા બંધના જીતેન્દ્રકુમાર પોતે આર્મીમાં દેશ સેવા કરી રહ્યા છે, પરંતુ તેઓ ઘરે રજા ઉપર આવે છે ત્યારે શિક્ષિત યુવાનોને મફત ટ્રેનિંગ આપી રહ્યા છે. આવી રીતે તેઓએ 7,565ને ટ્રેનિંગ આપી હતી, જેમાં 271 યુવાનો આર્મી, પોલીસ અને BSFમાં સેવા આપી રહ્યા છે. આ દેશનો જવાન પોલીસને પણ ટ્રેનિંગ રૂપી સેવા આપી રહ્યા છે. ગોલ્ડ મેડલ મેળવનાર જીતેન્દ્રકુમારના પિતા નરેશકુમાર પણ બંગાળમાં BSFમાં સેવા આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે પુત્રએ જે દેશ માટે સેવા આપતા ગોલ્ડ મેડલ મેળવેલ છે તેનાથી તેમનો પરિવાર ખુશીનો અનોખો અહેસાસ કરી રહ્યો છે. અમીરગઢના નીચલા બંધના આર્મી મેને નેશનલ ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે. ધાનેરા તાલુકા પંચાયત ખાતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે મુલાકાત લીધી હતી. આ મુલાકાત ઓચિંતી લેવામાં આવી હતી અને તાલુકા પંચાયતમાં તમામ શાખાઓની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં તમામ શાખામાં જઈ વિવિધ પ્રકારના યોજનો વિશે ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ધાનેરામાં આવેલ ICDS શાખા આંગણવાડીની ઓફિસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત મીડિયા દ્વારા આંગણવાડીના બારદાન અને તેલના ડબ્બા તેમજ પરચૂરણ ભંગારમાં લાખો રૂપિયાના કૌભાંડ થયો હોવાનું મીડિયામાં આવતા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સાહેબે ધાનેરાની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે આ ધાનેરા આંગણવાડીમાં થયેલ કૌભાંડની જાણ ગઈકાલે મળી છે અને તેની સમગ્ર તપાસ માટે પ્રોગ્રામ ઓફિસરને તપાસ માટે કહ્યું છે અને તે બાબતનો અહેવાલ પણ મંગાવ્યો છે અને તેમાં દોષિત હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ધાનેરાની આંગણવાડીની મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લીધા આંગણવાડીના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હવે જોવાનું એ છે
ક્યાં કૌભાંડ કરનાર સામે કેવા પગલાં ભરાશે તે તો આવનાર સમય જ બતાવશે. આજે ધાનેરા ખાતે વોચિંગની મુલાકાત સરપ્રાઈઝ સુખી છે. આજે ધાનેરા તાલુકા પંચાયતની અમારા દ્વારા મુલાકાત લેવામાં આવી છે. સરકારશ્રીની જે વિભિન્ન યોજનાઓ ચાલે છે, નાડા પંચ હોય, વેગા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, એ બધાનું અમલીકરણ તાલુકા પંચાયતથી થતું હોય છે. એના માટે અમારા જે પંચાયત છે એ સરકાર રીતે અમલીકરણ કરે છે કે નહીં એ જોવા માટે મુલાકાત લીધી છે. અને જણાવતા આનંદ થાય છે કે તમામ પંચાયતો અમને આજે પરિસ્થિત મળ્યા હતા અને બધા લોકો સારી રીતે ફરજ બજાવે છે અને લાભો લોકો સુધી પહોંચે એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. સર, થોડા દિવસથી આંગણવાડીનો પ્રશ્ન ઉઠ્યો છે, જે ભ્રષ્ટાચારને લઈને બારદાન અને જે ખાલી ડબ્બા હતા તેને લઈને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તેની વારંવાર મીડિયાની અંદર પણ આવે છે, અને કેવા કોઈ પ્રકારના પગલાં? હા, આ મુદ્દો જે છે મારા ધ્યાન ઉપર કાલે આવ્યો છે. એના આધારે અમે પ્રોગ્રામ ઓફિસરશ્રી પાસેથી આ બાબતે તપાસ અહેવાલ માંગ્યો હતો. પ્રોગ્રામ ઓફિસરશ્રી પાસેથી જ્યારે અમને તપાસ રિપોર્ટ મળશે તેને ટૂંક સમયમાં કાર્યવાહી. ધાનેરામાં આંગણવાડી ઓફિસમાં છેલ્લા કેટલાક સમયથી બારોબાર વહીવટ થતા હોવાની અનેક ગેરરીતિઓ બહાર આવી રહી છે, ત્યારે આ કચેરી દ્વારા યોજવામાં આવેલ નારી સંમેલનમાં દાતા હોવા છતાં સીડીપીઓ દ્વારા ખર્ચ કરવામાં આવ્યો હોવાના ખુલ્લે આમ આક્ષેપો થવા પામ્યા છે. ધાનેરા આંગણવાડી ઓફિસના સીડીપીઓ અને કર્મચારીની મિલીભગતથી 2 મહિના તેલના ખારે ડબ્બાઓ અને બારદાન બારોબાર વેચી મારવામાં આવ્યા હતા અને અખબારમાં સમાચાર આવતા તે નાણાં સરકારી તિજોરીમાં જમા કરવામાં આવ્યા હતા તેવો જ એક નવો કિસ્સો બહાર આવ્યો છે. ધાનેરા ખાતે નારી સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં મહિલા આયોગના રાજુલબેન દેસાઈ હાજર રહ્યા હતા અને આ નારી સંમેલન માટે સરકાર દ્વારા ₹60,000 ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી અને આ નારી સંમેલનમાં સીડીપીઓએ વિવિધ બિલો રજૂ કરીને ₹48,930 ઉપાડી લીધા હતા અને તે પણ રોકડમાં ઉપાડવામાં આવતા આ વિવાદ ફરી ઊભો થવા પામ્યો છે અને સીડીપીઓ સામે ગેરરીતિના ખુલ્લા આક્ષેપો પણ થવા લાગ્યા છે. આ અંગે એક આંગણવાડીના સ્ટાફે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં દાતા કરવામાં આવ્યા હતા અને તે પછી સીડીપીઓએ પોતે ખર્ચ કરેલ છે. તેવા બિલો કચેરી ખાતે રજૂ કરવામાં આવેલ અને તેઓએ આ તમામ રકમ રોકડમાં ઉપાડી લીધેલ છે. જો ખર્ચ થયેલ હોય 5,000થી વધારે રકમના 4 લોકો હતા તેમને ચેક આપવાની જગ્યાએ ખુદ સીડીપીઓ પોતાના જાતે રોકડા ઉપાડી લીધા હતા અને આ નારી સંમેલનમાં પણ ગેરરીતિ આદરી છે માટે આ બાબતે પણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ થાય તો છેલ્લા 1.5 વર્ષમાં અનેક ગેરરીતિઓ થયેલ છે તે બહાર આવશે. આજે ધાનેરા ખાતે વોચિંગની મુલાકાત સરપ્રાઈઝ સુખી છે. આજે ધાનેરા તાલુકા પંચાયતની અમારા દ્વારા મુલાકાત લેવામાં આવી છે. સરકારશ્રીની જે વિભિન્ન યોજનાઓ ચાલે છે, નાડા પંચ હોય, વેગા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, એ બધાનું અમલીકરણ તાલુકા પંચાયતથી થતું હોય છે. એના માટે અમારા જે પંચાયતો છે એ સરકાર રીતે અમલીકરણ કરે છે કે નહીં એ જોવા માટે મુલાકાત લીધી છે. અને જણાવતા આનંદ થાય છે કે તમામ પંચાયતો અમને આજે પરિસ્થિત મળ્યા હતા અને બધા લોકો સારી રીતે ફરજ બજાવે છે અને લાભો લોકો સુધી પહોંચે એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. સર, થોડા દિવસથી આંગણવાડીનો પ્રશ્ન ઉઠ્યો છે, જે ભ્રષ્ટાચારને લઈને બારદાન અને જે ખાલી ડબ્બા હતા તેને લઈને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, તેની વારંવાર મીડિયાની અંદર પણ આવે છે, અને કેવા કોઈ પ્રકારના પગલાં? હા, આ મુદ્દો જે છે મારા ધ્યાન ઉપર કાલે આવ્યો છે. એના આધારે અમે પ્રોગ્રામ ઓફિસરશ્રી પાસેથી આ બાબતે તપાસ અહેવાલ માંગ્યો હતો. પ્રોગ્રામ ઓફિસરશ્રી પાસેથી જ્યારે અમને તપાસ રિપોર્ટ મળશે તેને ટૂંક સમયમાં કાર્યવાહી. અજમેર પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુનામાં નાસ્તક કરતા આરોપી બનાસકાંઠા એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. બનાસકાંઠા એસઓજી સ્ટાફ પરવેશ ખાન, હસમુખભાઈ, અજમલસિંહ, સંજયસિંહ નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા, જે દરમિયાન ખાનગી બાતમીના આધારે નાસ્તો ફરતો આરોપી બળદેવભાઈ ચમનાભાઈ પરમારને ચાત્રા ગામેથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેહણધામ પાળિયાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગની બેઠક યોજાઈ.
સૌરાષ્ટ્રની દેહાણ પરંપરાની જગવિખ્યાત અને પાંચાળ પ્રદેશનું પ્રગટ પિરાણું અને લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર એવા પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદ ખાતે ગત તારીખ 18 અને 19 રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 2 દિવસનો અભ્યાસ વર્ગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડ બાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભૈલુ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મંત્રી શ્રી વિનાયકજી દેશપાંડે, કેન્દ્રીય સેવા સંયોજક શ્રી અજયકુમારજી, પ્રાંત પ્રચારક જી RSSના શ્રી મહેશભાઈ જીવાણી, ક્ષેત્રીય મંત્રી શ્રી અશોકભાઈ રાવળ, ક્ષેત્રીય સહમંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલ, ક્ષેત્રીય બજરંગ દળ સંયોજક શ્રી ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ શ્રી ભરતભાઈ મોદી, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી શ્રી ભૂપતભાઈ ગોવાણી તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાદલ સહિતના આ કાર્યક્રમમાં હાજર રહી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ RSSનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. આ તમામ લોકો જગ્યામાં 2 દિવસ દરમિયાન ખૂબ જ સુંદર સરસ પ્રતિકૂળ વાતાવરણ અને આધ્યાત્મિક ભાવ સાથે આનંદ માણ્યો હતો. જગ્યાના શ્રી બણકલ ગૌશાળા શ્રી શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી અને જગ્યાના અન્નપૂર્ણા ભંડારની આધુનિકતા તેમજ જગ્યાની ચોખ્ખાઈ અને જગ્યાની વ્યવસ્થા ભવ્યતા જોઈ ખૂબ જ રાજીપો પણ વ્યક્ત કર્યો હતો. ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહડાનાથ તેમજ મહંત શ્રી નિર્મળાબાના આશીર્વાદ પણ લીધા હતા. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે કપડાના વેપાર સાથે સંકળાયેલા વૃદ્ધ ઉપર ચોરીને લઈ નિશાન ચોરોએ કર્યો હુમલો. અમીરગઢના ઇકબાલગઢ ગામે વહેલી સવારે 2 નિશાચોરોએ ચોરીના અંજામને લઈ વૃદ્ધ પુરુષ ઉપર હુમલો કર્યો. કપડાની દુકાનના ઉપર આવેલ બીજા માળે રહેતા વૃદ્ધ પુરુષ અને તેમની પત્ની રાત્રિ દરમિયાન સૂતા હતા, જે દરમિયાન વહેલી સવારે નિશાચોરોએ ચોરીના અંજામમાં વૃદ્ધ પુરુષ ઉપર હુમલો કર્યો. કપડાના વેપાર સાથે સંકળાયેલા વૃદ્ધ પુરુષ ઉપર ચોરીને લઈ હુમલો કરાયો. વૃદ્ધ પુરુષ ઉપર સવારના 5 વાગ્યાના સુમારે વોશરૂમ માટે બહાર નીકળી વોશરૂમમાં જતા હુમલો કરાયો હતો. વૃદ્ધ પુરુષ ઉપર લોખંડના સળિયા વડે માથાના ભાગે હુમલો કરી તિજોરીની ચાવીની નિશાચોરોએ માંગ કરી હતી. વૃદ્ધ પુરુષના માથાના ભાગે નિશાચોર દ્વારા હુમલો કરાતા વૃદ્ધ પુરુષ લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યારે વૃદ્ધ પુરુષ નિશાચોરોના હાથમાંથી સટકીને હોબાળો કર્યો હતો. હોબાળો કરતા આજુબાજુના લોકો જાગી જતા નિશાચોરો ભાગી ગયા હતા અને વૃદ્ધ પુરુષને માથાના ભાગે ઇજાઓ થતા તેઓને સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ચંપકલાલ કપૂરજી છીપર નિવાસી ઇકબાલગઢ. સવારે 5 વાગે પેશાબ કરવા ઉઠ્યો ત્યારે એક માણસ બાથરૂમના અંદર ઊભો હતો. એને આઈને મને પકડ્યો ને એકદમ માર્યો ને એકદમ હું પડી ગયો ને એક જણા બીજો માણસ બી હતો એને મારી ઘટી પકડી પટકી એને કે છક્કું મારો પડી. પછી છક્કું નહીં મારીને હું પાછળનો દરવાજો હતો કે હું તમને ભાઈ પેલી તિજોરીની ચાવી લઈને આપું છું એટલે હું પાછળ ગયો અને પાછળનો દરવાજો એ બંધ કર્યો ને પછી પેલા પાકતીવાળાને જગાડ્યા એટલે ઉઠી ગયા. પેલા નહીં ગયા. આ બાબતે પોલીસમાં જાણ કરી? અમે પોલીસમાં જાણ કરી પણ પુલિંગ વાળી કોઈ હજી સુધી આવ્યો નથી. બરોબર. ઓકે.